જય શ્રી કૃષ્ણ. શ્રી સાંતિવન વિદ્યા સંકુલની આ વાત સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2ની એક્ટિવિટી 4 જોવાના છીએ. એક્ટિવિટી 4A માં આપણે સરસ મજાની સ્ટોરી જોઈ, જે સ્ટોરી હતી ઇન ધ ફેર મેળામાં. હવે જોવાના છીએ આપણે એક્ટિવિટી 4B. 4B માં છે, નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. તો અહીંયા છે શબ્દ બાઝાર, અબાઝાર, બાઝાર એટલે કે બજાર. પછી છે અ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ એટલે કે મોટું પૈડું, જેને આપણે મોટું ચકડોળ પણ કહી શકીએ. અ લવલી ફેર મીન્સ કે સુંદર મેળો. અ ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન. પછી છે વીમેન, અહીંયા આ વુમન નથી, છે વીમેન ઈ છે, એટલે અહીંયા સ્ત્રીઓ એવું થશે. પછી છે મેરીગો રાઉન્ડ મીન્સ કે ચક્કરડી. અને છે લોંગ બેમ્બો એટલે કે લાંબો વાંસ. અહીંયા છે નેબર્સ, નેબર્સ મીન્સ પડોશીઓ. એન આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે આઈસ્ક્રીમની દુકાન. અને પછી અહીંયા છે અ રોક રાઇડર એટલે કે જે દોરડા પર ચાલે છે તે. હવે અહીંયા નીચે છે, નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. અહીંયા શબ્દોની જોડ દેખાડવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તમને, જેમાં એક વચનના શબ્દનું બહુવચન કરવામાં આવ્યું છે. અહીંયા છે શોપ, તો અહીંયા સામે છે શોપ્સ મીન્સ કે દુકાન, તો દુકાનો. નીચે છે ટોય, તો ટોઈઝ. રમકડા, તો રમકડાઓ. એના પછી છે સ્ટોલ, તો થશે સ્ટોલ્સ. બોલનું થશે બોલ્સ. બુકનું થશે બુક્સ. કેટનું થશે કેટ્સ. ડોગનું થશે ડોગ્સ. એપલ્સ, એપલનું થશે એપલ્સ. ઓરેન્જનું થશે ઓરેન્જીસ. હેન્ડનું થશે હેન્ડ્સ. કાઇટનું થશે કાઇટ્સ. અને ડ્રાઈવરનું થશે ડ્રાઈવર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક વચનના જેટલા શબ્દો બતાવવામાં આવ્યા છે એની આગળ આર્ટિકલ મૂકેલો છે, એ યા એમ. જ્યારે એ જ શબ્દ બહુવચનમાં થાય છે, બહુવચનમાં લખાય છે, તો એની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો નથી, યાદ રાખજો. હવે જોઈએ અહીંયા બીજી જોડ, જેમાં લખેલું છે મેન એટલે કે માણસ. જો વિદ્યાર્થી મિત્રો, એક ખાલી એ અને ઈનો જ ફર્ક છે. અહીંયા એક વચનમાં એ મૂકેલો છે એમ એ એન, અને બહુવચન થાય છે એમ ઈ એમ. સેમ એ જ રીતે નીચે છે વુમન, વુમનમાં પણ એક જ આવશે એ. અને જ્યારે બહુવચન થાય છે ત્યારે વીમેન એટલે કે અહીંયા ઈ મૂકવામાં આવે છે. મેન એટલે પુરુષ, અને મેન એટલે કે પુરુષો, વુમન એટલે કે સ્ત્રી, અને વીમેન એટલે કે સ્ત્રીઓ. પોસ્ટમેન, તો અહીંયા સામે છે પોસ્ટમેન. પોલીસમેન એ જ રીતે છે પોલીસમેન. ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન, આ એક અલગ શબ્દ છે જેની પાછળ એસ ઈ એસ ડબલ એસ લગાવવામાં આવતા નથી. ચાઇલ્ડનું થાય છે ચિલ્ડ્રન. અહીંયા છે વાઇફ, તો વાઇફનું થશે વાઇફ્સ. એફની જગ્યાએ મૂકવામાં આવશે વી. આ બહુવચનના નિયમો છે વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરમાં ભણીશું. નાઇફનું થશે નાઇફ્સ, એફનું વી થશે. જ્યારે પણ સ્વર શબ્દની આગળ હોય અને પાછળ પણ હોય તો એફ શબ્દનો વી થઈ જાય છે અને લખવામાં આવે છે એફની બદલે વી, એટલે કે વાઇફનું થશે વાઇફ્સ. સેમ ટાઈપ નાઇફનું થશે નાઇફ્સ. ફૂટનું થશે ફીટ, આ એક અનિયમિત રૂપ છે. ટૂથનું થશે ટીથ. ડિયરનું થશે ડિયર, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માઉસનું થશે માઇસ. અને એન ઓક્સનું થશે ઓક્સન. અહીંયા તમને થોડા એવા સ્પેલિંગ્સ મૂકવામાં આવ્યા છે કે જે અનિયમિત રૂપ છે, જેને કોઈ પણ જાતના નિયમો લાગુ પડતા નથી. એવા શબ્દો પણ અહીંયા છે એ જે તમારા ધ્યાનમાં આવે એટલા માટે અહીંયા તમને આપવામાં આવ્યા છે. અહીંયા જે ઉપર જે શબ્દ જોડ તમને દેખાડવામાં આવી છે એ જ તમારે અહીંયા નીચે લખવાની છે, પણ જે પાઠમાંથી આવે છે એ શબ્દો લખવાના છે.
અહીંયા હું તમને થોડા એવા અનિયમિત રૂપ લખાવું છું કે જે તમને ભવિષ્યમાં ભૂલાઈ ના જાય એટલા માટે અહીંયા લખવા જરૂરી છે. અહીંયા તમને ઉપર બતાવ્યું છે વુમન અને વીમેન, બરાબર, એ થોડું અલગ છે. હવે એવી જ રીતે અહીંયા થાય છે મેન, તો આપણે એક લખીએ અ પોલીસમેન અને અહીંયા લખીએ પોલીસમેન. અહીંયા એક પોલીસવાળો છે, અહીંયા પોલીસવાળા એક કરતાં વધારે છે. એવી જ રીતે બીજું લખીએ અ ચાઇલ્ડ, જેનું થાય છે ચિલ્ડ્રન. એવી જ રીતે છે અ વાઇફ, જેનું થશે વાઇફ્સ. એ સિવાય બીજું છે અ ફૂટ, તો એનું થશે ફીટ. પછી આપણે જોઈશું ટૂથ. ટૂથ એવી જ રીતે છે જેવી રીતે ફૂટ છે. એ સિવાય જોઈએ આપણે અ ડિયર, નું થશે ડિયર જ. એના પછી અ માઉસ, નું થશે માઇસ. અને એન ઓક્સ, નું થશે ઓક્સન. એક રહી જાય છે, લખાવી દઉં અ ટૂથ, જોકે ઉપર એના જેવું બીજું આપેલું જ છે, તો ટૂથનું થશે ટીથ. અહીંયા આપણે થોડા એવા શબ્દો જોયા કે જે થોડા અલગ અનિયમિત રૂપના છે. હવે જોઈએ આપણે એના પછી. આ છે એક્ટિવિટી 4C, તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો, આપેલા ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. ચિત્રો તમારે ઘરે દોરવાના છે તમારી જાતે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને નીચે શબ્દ અને સોરી વાક્ય લખાવી દઉં છું. અહીંયા છે ધીસ ઇઝ અ ફ્લાવર, એક એક્ઝામ્પલ જોઈએ તો સામે અહીંયા ફ્લાવર સાજા છે, જેથી ધીસનું થઈ જશે ધીસ અને ઇઝનું થઈ જશે આર. ધીસ આર ફ્લાવર્સ. એવી જ રીતે છે અહીંયા ધીસ આર 9 કાઇટ્સ, તો તમારે અહીંયા 9 પતંગ દોરવાની છે. હું અહીંયા લખી દઉં છું, તમને ભૂલાઈ ના જઈએ. 9 કાઇટ્સ, ઓકે, જો અહીંયા છે જ લખેલું. હવે આપણે અહીંયા બહુવચનમાં આપેલું છે એટલે સામેની બાજુ એક વચનમાં લખશું. ધીસ ઇઝ અ કાઇટ, ઓકે. હવે અહીંયા આવી રીતે છે ઇટ ઇઝ અ ફ્રોગ, તે ફ્રોગ છે. એક જ ફ્રોગનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. અને અહીંયા સામે કંઈ લખેલું નથી, તો આપણે લખીએ ધીસ આર ફ્રોગ્સ. અહીંયા તમારે બે દેડકાનું ચિત્ર દોરવાનું છે. લખું છું ટુ ફ્રોગ્સ, અહીંયા વન ફ્રોગ. હવે અહીંયા નીચે છે ધીસ ઇઝ અ ચોકલેટ, અહીંયા તમારે એક ચોકલેટનું ચિત્ર દોરવાનું છે. અને અહીંયા તમારે એકથી વધારે ચોકલેટનું ચિત્ર દોરવાનું છે, તો અહીંયા હું લખું છું ધીસ આર ચોકોલેટ્સ. અહીંયા તમારે એક કરતાં વધારે એટલે કે 3 ચોકલેટનું ચિત્ર દોરવાનું છે, જેને આપણે કહીશું 3 ચોકલેટ્સ. હવે જોઈએ એ જ રીતે આપણે નીચે ધીસ આર નાઇવ્સ, નાઇવ્સ એટલે કે ચપ્પુ છરી, તો આપણે અહીંયા 4 નાઇવ્સ લખી નાખીએ. 4 NIKNIVES. અને અહીંયા આપણે 1 નાઇફ, જે દોરવાનું છે તમારે એ હું લખું છું. અહીંયા તમારે 4 ચપ્પુ દોરવાના છે, અહીંયા એક જ ચપ્પુ છરીનું ચિત્ર દોરવાનું છે. અને નીચે તમે લખશો ધીસ ઇઝ અ નાઇફ. અહીંયા છે ધીસ આર માઇસ, એટલે કે તમારે એક કરતાં વધારે, તો આપણે અહીંયા લખીએ કે 3 માઉસ
માઉસ એક કરતાં વધારે છે એટલે અહીંયા લખું છું 3 માઈસ, બરાબર. અને અહીંયા તમારે એક માઉસનું ચિત્ર દોરવાનું છે. માઉસનું તમે ગુજરાતી કરશો એક વાક્યમાં, જો તમારે એક વચન લખવું છે તો લખાશે માઉસ, જો તમારે બહુ વચન કરવું છે તો થશે માઈસ. તો ધીસ ઇઝ અ માઉસ. અહીંયા મેં જેટલા નંબર લખ્યા છે એ રીતે તમારે તમારી બુકમાં ચિત્ર દોરવાના છે, અહીંયા તમારી આ જ પાઠ્યપુસ્તકમાં. હવે જોઈએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જ જોઈશું. આપણી આ જે એક્ટિવિટી છે, બરાબર, એક્ટિવિટી 4 એ આપણે જોઈ ગયા હતા લાસ્ટ. આ એક્ટિવિટીમાં આપણે 4B અને C પૂર્ણ કરી. એક્ટિવિટી 4 પૂરી થઈ ગઈ. હવે એક્ટિવિટી 5 આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં, કેમ કે આમાં તમારે ડ્રો કરવાનું છે અને લખવાનું પણ છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી એક્ટિવિટી સાથે મળશું, એક્ટિવિટી 5 સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.